આજે આપણે જાણીશું એલર્જીની વેક્સિન અથવા તો જેને ઇમ્યુનોથેરાપી પણ કહેવામાં આવે છે શું છે અને એના રિઝલ્ટ કેવા હોઈ શકે, એનાથી એલર્જી શું સંપૂર્ણપણે મટાડી શકાય. હેલો મિત્રો, હું છું ડોક્ટર મિલન મોદી, એલર્જી સ્પેશિયાલિસ્ટ અને ચેસ્ટ ફિઝિશિયન, ડોક્ટર મોદી એલર્જી ચેસ્ટ ક્લિનિક જોરાગાટી. એલર્જી વેક્સિન એટલે એને મેડિકલ લેંગ્વેજમાં એલર્જી ઇમ્યુનોથેરાપી અથવા એઆઈટી પણ કહેવામાં આવે છે. વેક્સિન અથવા રસી એ શું હોય છે? જે પણ વસ્તુ હોય જેમ કે કોઈક બેક્ટેરિયા, વાયરસ અથવા તો કોઈક એલર્જન જેને બોડીની રિએક્શન વધારે પડતી આવતી હોય, તો એ જ વસ્તુનું અમુક માત્રામાં પ્રમાણ અમુક પ્રમાણમાં લઈને શરીરમાં જ્યારે ઇન્જેક્ટ કરવામાં આવે તો એનાથી આપણી રોગ પ્રતિકાર શક્તિ એને એડેપ્ટેશન લેવા માંડે છે. અને જ્યારે એ વસ્તુનું એક્સપોઝર થાય, જેમ કે એ વાયરસનું બીજી વાર એક્સપોઝર થાય અથવા તો બેક્ટેરિયાનું એક્સપોઝર થાય અથવા તો એ એલર્જનનું બીજી વાર એક્સપોઝર થાય, ત્યારે આપણી રોગ પ્રતિકાર શક્તિ આપણા એના પાસ્ટ એક્સપિરિયન્સને કારણે, એના વેક્સિનના એક્સપિરિયન્સને કારણે એ વસ્તુને સારી રીતે સમજી શકે છે અને એનું રિએક્શન ઘટી જાય છે. તો આ રીતના વેક્સિન કામ કરે છે. જે એલર્જીની વેક્સિન હોય છે એ એડેપ્ટેશન અથવા તો ઇમ્યુનિટી મોડિફિકેશનના બેઝિસ પર કામ કરે છે. આપણા શરીરમાં કોઈ પણ વસ્તુનું એડેપ્ટેશન જલ્દીથી આવે છે. જેમ કે કોઈ દુર્ગંધ આવતી હોય, આપણે ત્યાં બેઠા રહીએ તો 10-15 મિનિટ પછી દુર્ગંધ હોવા છતાં પણ આપણા શરીરને દુર્ગંધ આવવાનું બંધ થવા માંડે છે, નાકને એડેપ્ટેશન આવી જાય છે. સેમ રીતે કોઈ બોક્સિંગ કરવાનું અથવા તો ફાઇટિંગ કરવાનું પ્રેક્ટિસ ચાલુ કરે, શરૂઆતમાં પ્રેક્ટિસ દરમિયાન હાથ પર સોજો આવે, ઘાવ થાય, પણ એ જ વસ્તુ રોજ પ્રેક્ટિસ કર્યા રાખે તો 1-2 મહિના પછી હાથ વધારે મજબૂત બની જાય છે અને સોજો આવવાનો અને દુખાવાનો પણ બંધ થઈ જાય છે. આ જ રીતે એલર્જીની ટ્રીટમેન્ટમાં એલર્જીની વેક્સિન કે જે એકચ્યુઅલી એ એલર્જેન્ટ જ હોય છે, જેમ કે ધૂળની એલર્જી હોય તો ધૂળના પાર્ટિકલ્સને, ધૂળની હાઉસ ડસ્ટ માઇટ હોય એના પ્રોટીન્સને પેશન્ટના શરીરમાં ક્યાં તો ઇન્જેક્ટ કરવામાં આવે છે ક્યાં તો જીભની નીચે મૂકવામાં આવે છે, પણ સ્ટેપ વાઇઝ એને ગ્રેજ્યુઅલ ફોર્મમાં એને મૂકવામાં આવે છે જેથી કરીને બોડી એને ધીરે ધીરે એક્સેપ્ટ કરવા માંડે. એલર્જીની જે વેક્સિન હોય છે તેને બે રીતના આપી શકાય. એક નાની ઇન્સ્યુલિનની સિરિંજથી આપણે આપી શકાય, જે ખૂબ પેઇનલેસ હોય છે, એનાથી ડર થતો નથી. અને બીજું હોય કે મોઢાની નીચે એટલે કે સબલિંગ્યુઅલ ઇમ્યુનોથેરાપી એલર્જી વેક્સિન આપી શકાય છે. એલર્જીની વેક્સિનની ડ્યુરેશન શું હોય છે અને એની કોસ્ટ કેટલી હોઈ શકે? એલર્જીની વેક્સિન આપણે 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી આપી શકાય. કોઈ પણ દર્દીની જ્યારે આપણે એલર્જીની વેક્સિન ચાલુ કરીએ છીએ ત્યારે એને સમજાવવામાં આવે છે કે આ વેક્સિનથી 70-80% દર્દીઓને સારા રિઝલ્ટ મળે છે, પણ 20% દર્દીઓ કે જેની રોગ પ્રતિકાર શક્તિ વેક્સિનને એક્સેપ્ટ નહીં કરે તો એમાં એલર્જીનું સારું રિઝલ્ટ મળતું નથી. 1 વર્ષના ટ્રીટમેન્ટ પછી આપણને ખબર પડી શકે કે દર્દીને વેક્સિનથી સારું રિઝલ્ટ મળી રહ્યું છે કે નથી મળી રહ્યું, અને પછી એ આપણે ડિસકન્ટિન્યુ કરી શકાય. જો એલર્જીની વેક્સિન આપણે કન્ટિન્યુ કરવાની હોય તો ઇનિશિયલ 5 મહિના માટે ઇન્ટેન્સિવ ફેઝ હોય, જ્યારે વેક્સિન બહુ ટૂંક સમયમાં આપવામાં આવે, અઠવાડિયામાં 2 વખત આપવામાં આવે, અને ત્યાર પછી મેન્ટેનન્સ ફેઝ કે જેમાં મહિનામાં 2 વાર અને મહિનામાં કેટલીક વાર 1 વાર પણ વેક્સિન આપીને આપણે એલર્જીની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે સારી કરી શકીએ એમ છે. એલર્જીની જે ટ્રીટમેન્ટ સબક્યુટેનિયસ ઇમ્યુનોથેરાપી હોય તેમાં એક ઇન્જેક્શન ઇન્સ્યુલિન સિરિંજથી આપવામાં આવે છે અને દર્દીએ આ પોતાના નજીકના ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લઈ શકાય. સબલિંગ્યુઅલ ઇમ્યુનોથેરાપી જે હોય તેમાં બોટલ્સમાં એલર્જીના ડ્રોપ્સ આપવામાં આવતા હોય છે અને એ દર 1 દિવસ છોડીને 1 દિવસે પોતાના જીભની નીચે મૂકવાના હોય છે અને એનાથી ધીરે ધીરે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ એ એલર્જીની અગેન્સ્ટમાં એડેપ્ટેશન લાવવા માંડે છે. આ બંને ટ્રીટમેન્ટમાં રેગ્યુલર ફોલોઅપ એ ખૂબ જરૂરી હોય છે. ઇનિશિયલી દર 1 મહિને બતાવવાનું હોય, પછી 2-2 મહિને અને પછી દર 3 મહિને ટ્રીટમેન્ટના ફોલોઅપ માટે બતાવવાનું હોય છે. આની સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કે જેમાં આપણે વાત કરી હતી એ દરેક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. તો આ દરેક દર્દી મિત્રોને આ વસ્તુ સમજાવવા માંગીશ કે એલર્જીનું સંપૂર્ણ સારવાર શક્ય છે, એના માટે સ્ટેપ વાઇઝ જવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલું સ્ટેપ છે કે એલર્જીનું ચોક્કસ નિદાન કરવું જોઈએ, કઈ વસ્તુની એલર્જી છે તેને આઈડેન્ટિફાય કરવું જોઈએ. બીજું સ્ટેપ છે કે ટ્રીટમેન્ટ સારવાર એની સ્ટેપ વાઇઝ હોવી જોઈએ, જેમાં એવોઇડન્સ એ પહેલી ટ્રીટમેન્ટ છે, બીજી દવાઓ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એ સેકન્ડ સ્ટેપ છે, અને થર્ડ સ્ટેપ છે જે ઇમ્યુનોથેરાપી અથવા તો એલર્જીની વેક્સિન. દરેક દર્દીને એલર્જીની વેક્સિનની જરૂરત હોતી નથી. ઘણા દર્દીઓને ફક્ત 3 મહિનાની એલર્જીની ટ્રીટમેન્ટથી સંપૂર્ણ એલર્જી મટી શકે એમ છે. ધન્યવાદ.